રાજકોટના પંચાયત નગરમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસના જુદા જુદા વિભાગોના યુનિટથી રાજસ્થાનથી બે અને અમદાવાદથી એક શખ્સને દબોચી લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી પોલીસ, એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે આ તસ્કરોની ટોળકીને પકડીને મુદ્દામાલ કબજે કરી સઘન પૂછતાછ હાથ ધરી છે. સમગ્ર મામલે એસીપી રાધિકા ભરાઈએ નિવેદન આપતા જણાવ્યું હતું કે પંચાયત નગરમાંથી 9,06,000ની ચોરી થઈ હતી. ત્યારબાદ પોલીસની અલગ અલગ ટીમો બનાવી રાજસ્થાન અને અમદાવાદથી આરોપીને પકડી લેવામાં આવ્યા હતા, જેમાંથી 7,55,000 જેટલો મુદ્દામાલ કબજે કરાયો છે. ગઈ તારીખ 31/8/2024 રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પંચાયત નગર વિસ્તારમાં એક ગરફોડ ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં જે ફરિયાદી છે એમના ઘરમાંથી 9,06,000 જેટલી કિંમતના સોનાના ઘરેણા, ચાંદીની વસ્તુઓ, રોકડા રૂપિયા અને વિદેશી કરન્સી આવું બધું મળી અને ટોટલ 9,06,000નો મુદ્દામાલ જે ગરફોડ થઈ એમાં ચોરી થયેલો હતો. આ બાબતે અમારી રાજકોટ શહેરની અલગ અલગ ટીમો કાર્યરત હતી અને ટેકનિકલ અને હ્યુમન સોર્સથી માહિતી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ઝોન 2 એલસીબીની ટીમ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમને માહિતી મળેલ કે આ જે ગરફોડ ચોરી કરી એમાં આરોપીઓ છે કમલેશ ફુલારામ માલી, અરવિંદસિંહ મોહમ્મદસિંહ ચૌહાણ અને અગ્રારામ વરજોંગારામ ચૌધરી. આ ત્રણ આરોપીઓ આમાં સંડોવાયેલા છે અને એમાંના એક આરોપી હાલ અમદાવાદના વસ્ત્રાલમાં, તેમજ અન્ય બે આરોપીઓ રાજસ્થાનના શિહોરી જિલ્લામાં છે. તો શહેર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને રાજસ્થાન મોકલવામાં આવી અલગ ટીમો, તેમજ અમદાવાદ પણ મોકલવામાં આવી અને આ ત્રણેય આરોપીઓને અલગ અલગ સ્થળેથી પકડી લેવામાં આવેલા છે. એમની પાસે રહેલો જે મુદ્દામાલ છે એમાંથી હાલ બે આરોપીઓ પાસેનો મુદ્દામાલ જે હતો એ અહીંયા એ લોકો ભાડે રહેતા હતા એ ઘરેથી જ કબજે કરવામાં આવેલો છે, જેમાં 7,55,000 જેટલો મુદ્દામાલ છે અમે રિકવર કરી લીધો છે અને બાકીનો જે છે 1.5 લાખ જેટલો એને કબજે રિકવર કરવા માટેની કાર્યવાહી ચાલુ છે. એ મળી જાય એટલે તાત્કાલિક રિકવર કરી લેવામાં આવશે. આ લોકોએ ઘર બંધ જોયું અને એકાદ ચક્કર માર્યો હતો આજુબાજુમાં, થોડી રેકી કરી હતી અને પછી ઘર બંધ જણાયું હતું. ઘર 20 દિવસથી બંધ હતું અને જેથી આ જે આરોપીઓ છે એ જે તે ઘરમાં ગરફોડ કરી એની જે બારી હોય એના દરવાજા અને ઘરની આસપાસ બધે સીસીટીવી હતા, પણ એની જે બારી છે એના ગ્રીલ તોડી અને અંદર ઘરમાં ઘૂસ્યા હતા એક વ્યક્તિ અને પછી બાકીના બે વ્યક્તિઓને મેઇન ડોર ખોલી અને અંદર એણે બાકીના એક વ્યક્તિને અંદર લઈ લીધેલા હતા. આ જે એમાંના બે આરોપીઓ છે એમાં રાજસ્થાનમાં પણ એમના વિરુદ્ધમાં 4-5 ગુનાઓ રજીસ્ટર થયેલા છે, તેમજ સુરતમાં પણ એક ગુનો રજીસ્ટર થયેલો છે. એક આરોપી છે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ હાલ મળી આવેલ નથી, પણ મેળવવાની કાર્યવાહી ચાલુ છે.